આ તમામની વચ્ચે એક મહત્વના સમાચાર હાલ જાણવા મળી રહ્યા છે, જેના પર નજર કરીએ તો વડોદરામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ફરી એકવાર વિરામ બાદ વડોદરામાં મેઘરાજાનું આગમન. લાંબા વિરામ બાદ મેઘરાજાએ રમઝટ બોલાવી છે. વડોદરાના પાદરા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. તો વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. વડોદરાના પાદરા સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ખેડૂતો માટે પણ સારા સમાચાર છે. લાંબા વિરામ બાદ વડોદરા સહિત આસપાસના પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે. તો વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વડોદરા સહિત પાદરા તેમજ પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો ખેડૂતો માટે ચોક્કસથી સારો એવો વરસાદ કહી શકાય. તો વડોદરા પંથકમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી પહોંચી છે. વડોદરા તેમજ પાદરા પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા ખેતીને પણ ફાયદો પહોંચશે. પાદરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો, જોકે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે. તો વડોદરા પંથકના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે. માનુ, જણાવશો હાલ વડોદરા સહિત આસપાસના વિસ્તારમાં કેવો માહોલ છે, વરસાદી માહોલ જણાવશો કેવો છે? જયેશ, ઘણા લાંબા સમય બાદ મધ્ય ગુજરાતના વડોદરામાં આજે વરસાદી માહોલ છવાયો છે. અડધો કલાક પહેલા પાદરામાંથી વરસાદની શરૂઆત થઈ, પાદરામાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારબાદ હવે વડોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. અત્યારે ધીમી ધારે વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ વરસાદ આવ્યો છે. ખેડૂતોએ ખેતી પાકોમાં જે વાવેતર કરવાનું હતું વાવેતર પણ કરી લીધા છે અને આંતરખેડ પણ કરી લીધી છે. હવે જે વરસાદ વરસી રહ્યો છે એ ખેડૂતો માટે કાચા સમાન સોના સમાન આ વરસાદ છે. અત્યારે હાલ વડોદરા જિલ્લાના પાદરા, ડભોઈ, કરજણ અને વડોદરા શહેર વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ખેડૂતોએ નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અત્યારે હાલ વડોદરામાં અને વડોદરાના અન્ય જે તાલુકાઓ છે એની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. લોકોને આશા જાગી છે કે હવે વરસાદનું પ્રમાણ સારું રહેશે અને ખેતી પાકો પણ સારા થશે. આ ઉપરાંત જે વાતાવરણમાં જે ગરમી છે એમાંથી પણ રાહત મળશે, લોકોને ઠંડકનો અહેસાસ થશે. ખાસ કરીને વરસાદનો અત્યારે સમય છે. હું કેમેરામેનને કહીશ કે વધુ વિઝ્યુઅલ્સ પણ પાછળની સાઈડ દેખાડે. કેટલાક બહેનો છે છત્રી લઈને અત્યારે આ વરસાદનો માહોલ છે અને માણી રહ્યા છે. આમ આજે આખો વરસાદ લાંબા સમયના વિરામ બાદ વરસાદની આજે શરૂઆત થઈ છે, એટલે વાતાવરણ પણ ઠંડક થયું છે અને ખેડૂતોને પણ ખૂબ ફાયદો થાય એ પ્રકારે અત્યારે આ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વડોદરાના ત્રણ તાલુકા છે એની અંદર અત્યારે વરસાદના સમાચાર આવી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં સમગ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ થાય એવી આશા જાગી છે. જયેશ, માનો, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. તો ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય, જોકે લાંબા વિરામ બાદ વડોદરા પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.